स्टूडेंट्स, होप यू ऑल आर डूइंग वेल। सी, प्रीवियसली आपने चैप्टर 2 ना जे कई पण एलिमेंट्स बराबर એટલે કે ग्लोबलाइजेशन ग्लोबल एनवायरमेंट डिस्कस करेलु, देन कम्स टू द बिजनेस एनवायरमेंट इन डेवलपिंग कंट्रीज, देन कम्स टू द बिजनेस एनवायरमेंट इन इंडिया। बराबर एनी अंदर आपने जे कई पण इंडियन बिजनेस एनवायरमेंट एनी पोटेंशियलिटी अदर देन दैट इंडियन बिजनेस एनवायरमेंट ने आ ग्लोबलाइजेशन थी शू बेनिफिट थी, ये तमाम वस्तु आपने डिस्कस करेली थी। नाउ वी आर डिस्कसिंग द रीजन्स के शू काम आपने पाछा पड़िए छे बीजा कंट्रीज, एटले के केवा तो के जापान, चाइना, साउथ कोरिया, बराबर आ कंट्रीज जे छे एनी कम्पेरिजन में आपने शू काम पाछा पड़िए छे ग्लोबली अपनी एक इम्पेक्ट क्रिएट करवामां। बराबर तो एना अमुक तमने 5 to 6 जे छे ए रीजन्स जे छे लिस्ट आउट करीने आप्या छे के शू काम આપણે જે છે એ લેવલ ક્રિએટ નથી કરી શકતા કે લોકો આપણી પ્રોડક્ટ જે છે એને ઓળખતા અને એને લેતા થઈ જાય ગ્લોબલ માર્કેટની અંદર, રાઈટ? સો લેટ અસ ડિસ્કસ ધી રીઝન્સ। સી, તમને અહીંયા 5 રીઝન જે છે એ લિસ્ટ આઉટ કરેલા છે, એમાં ફર્સ્ટ જ તમને આપેલું છે પોલિસી રિલેટેડ એન્ડ અધર પ્રોબ્લેમ્સ। પોલિસી રિલેટેડ પ્રોબ્લેમ્સ એટલે શું? તો કે સી, આપણે છે ને આપણી જ ઇન્ડસ્ટ્રીઝ માટે એટલે કે આપણી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી અને આપણી એગ્રીકલ્ચરલ પોલિસી એ તેની અંદર ફ્રેમવર્ક કરેલી છે કે જેમાં ઇન્ડસ્ટ્રીઝને પોતાને અમુક સ્ટ્રિન્જન્ટ રૂલ્સ ફોલો કરવા પડે છે। હવે જો એ રૂલ્સ રિમૂવ કરી દેવામાં આવે તો ઇન્ડસ્ટ્રી ડોમેસ્ટિક માર્કેટમાં ડોમિનેટ કરવા માંડે છે, જે આપણા માટે સારી વસ્તુ નથી। બરાબર, અને અધર દેન ધેન બીજી એક શું, તો કે સિમ્પલી એ ડોમિનેટ કરવા માટે તો બીજા બધા યુનિટ્સ જે છે એ ઓટોમેટિકલી લો પ્રોફિટની અંદર આવી જાય, ફાઇન? સો આ વસ્તુ આપણે ડોમેસ્ટિક માર્કેટ માટે કન્વિનિયન્ટ નથી, એટલે આપણે એ રીતના રૂલ્સ ફોલો કરેલા છે, એ રીતના ટેક્સેશનની પોલિસીઝ ફોલો કરે ફ્રેમઅપ કરેલી છે કે જેથી કરી અને આપણે બિઝનેસ પાસેથી અમુક પોટેન્શિયલ રેવન્યુ ફોર ધી સેક ઓફ ધી ડેવલપમેન્ટ જનરેટ કરી શકીએ। બરાબર, તો એ શું કહે છે? તો કે પોલિસી રિલેટેડ એન્ડ અધર પ્રોબ્લેમ્સ, અધર પ્રોબ્લેમ્સની અંદર કઈ કઈ વસ્તુ? તો કે સિમ્પલી આપણી લેકિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ। બરાબર, જે કંઈ પણ આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ છે એ એટલી હાઈલી એડવાન્સ્ડ નથી કે જેથી કરી અને આપણે વલ્લભ ખૂણા સુધી આપણી વસ્તુને પહોંચાડી શકીએ। બરાબર, અધર દેન ધેટ એવી કોઈ વસ્તુ આપણે ડેવલપ નથી કરેલી કે ભાઈ જેના લીધે એ કોઈ પણ જગ્યાએ લોકો આપણી પ્રોડક્ટને ઓટોમેટિકલી હાથમાં આવતા ઓળખતા થઈ જાય કે ભાઈ આ પ્રોડક્ટ જે છે મેડ ઇન ઇન્ડિયા છે, રાઈટ? સો ધીસ ઇઝ ધી થિંગ્સ। નેક્સ્ટ, તમને સી એક વસ્તુ કીધેલી છે કે વોન્ટ્સ ઓફ રિસોર્સિસ એન્ડ મીન્સ। એક તો આપણી કન્ટ્રી બહુ જ પોપ્યુલસ કન્ટ્રી છે, એટલે આપણે છે ને બેઝિકલી પ્રોબ્લેમ્સ કઈ વસ્તુની અંદર ફેસ કરીએ છીએ? તો કે ડોમેસ્ટિક પીપલની ડિમાન્ડ જ આપણાથી પૂરી નથી થતી, સો વોટ વી આર ગોઈંગ ટુ એક્સપોર્ટ। બરાબર, ક્વેશ્ચન એ જગ્યાએ આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ કે આપણે પોપ્યુલસ કન્ટ્રી છીએ, અને એ કેસની અંદર આપણે જો જોવા જઈએ તો શું, તો કે આપણી વોન્ટ્સ અને આપણા મીન્સ માટેની ડિઝાયર્સ જ એટલી બધી વધારે છે રિસોર્સિસ માટેની કે એ કોઈ બી જે કાંઈ પણ બિઝનેસીસ છે એના માટે ફૂલફિલ કરવા માટે એની પાસે એટલા બધા જે છે એ સપ્લાય નથી અથવા તો એટલા બધા રિસોર્સિસ નથી કે કન્ટ્રીની ડિમાન્ડ એ લેવલ સુધી ફૂલફિલ કરી શકે, ફાઇન? બટ સ્ટીલ આપણે અમુક વસ્તુ એવી રાખેલી છે કે જે આપણે પર્ટિક્યુલરલી ખાલી અને ખાલી એક્સપોર્ટ કરીએ છીએ અને ડોમેસ્ટિક પીપલ માટે એ વસ્તુ નથી રાખતી, રાઈટ? સો ધીસ ઇઝ ધી ઓલસો ધી બેનિફિશિયલ થિંગ। તો દરેક વસ્તુ તમને આપેલી છે તો એવું નથી કે પ્રોબ્લેમેટિક સિચ્યુએશન ક્રિએટ કરે છે, બટ ધીઝ આર ધી જસ્ટ લિમિટિંગ અસ, એટલે શું, તો કે થોડાક પાછા પાડે છે, એવું નથી કે આપણને રોકી રાખે છે। બરાબર, તો ઓબસ્ટ્રક્ટિવ ફેક્ટર્સ છે થોડાક કે જે આપણને પાછા પાડે છે। બરાબર, એ વસ્તુની અંદર ઇમ્પ્રોવાઇઝેશન આવી જાય તો ઓટોમેટિકલી આપણી માર્કેટની અંદર ઇમ્પેક્ટ થઈ જાય, રાઈટ? સી, નેક્સ્ટ તમને આપણે છે હાઈ કોસ્ટ પ્રોડક્શન ઇન ધી લોકલ માર્કેટ। હા, સીધી વસ્તુ છે કે આપણને લોકલ માર્કેટની અંદર જ એ પ્રોડક્ટ બનાવવાની કોસ્ટ એટલી બધી હાઈ લાગે છે કે આપણે એને એક્સપોર્ટ કરવા જઈએ અને એક્સપોર્ટ માટેના સ્ટાન્ડર્ડને જો મેળવી શકવા, બરાબર, એક્સપોર્ટ માટેના સ્ટાન્ડર્ડને મીટ કરવા જઈએ તો આપણે જે છે એ પ્રોડક્ટની કોસ્ટ એટલી બધી હાઈ થઈ જાય કે એ કોઈ પણ પર્સન જે છે ઇમ્પોર્ટ કરવા માટે રેડી નથી। બરાબર, કોઈ પણ કન્ટ્રી એ પ્રોડક્ટને ઇમ્પોર્ટ કરવા માટે રેડી નથી, સો એ વસ્તુની અંદર જોવા જઈએ તો શું કામ હાઈ કોસ્ટ લાગે છે? તો કે ડ્યુ ટુ ધી લેક ઓફ રિસોર્સિસ ઓર સ્કેસ રિસોર્સિસ, આપણી પાસે છે ને લેબર્સ બહુ વધારે છે બટ આપણી પાસે એવી કોઈ ખાસ એવી ફેસિલિટી નથી કે ખાસ એવા રો મટીરિયલ્સ નથી કે જે આપણે અહીંયા પ્રોડ્યુસ કરીએ છીએ ને લોકોને પહોંચાડી શકીએ કે એમાંથી પોટેન્શિયલ પ્રોડક્શન જનરેટ કરી શકીએ, રાઈટ? સો એ વેની અંદર શું કહે છે? તો કે હાઈ કોસ્ટ પ્રોડક્શન ઇન ધી
લોકલ માર્કેટ, લોકલ માર્કેટમાં તમને એટલું બધું હાઈ કોસ્ટ પ્રોડક્શન લાગી જાય છે જેના લીધે તમે બહાર ક્યાંય જઈ શકો નહીં કે બહાર ક્યાંય એક્સપોર્ટ ન કરી શકો, કોઈ તમારી એ હાઈ કોસ્ટ પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરવા રેડી ન થાય, રાઈટ? સો એના લીધે આપણે પ્રોબ્લેમ ફેસ કરીએ. નેક્સ્ટ તમને આપેલું છે લેક ઓફ એક્સપિરિયન્સ ઇન મેનેજિંગ બિઝનેસ અબ્રોડ. બહુ આ વસ્તુ છે, હવે નથી પહેલાં બહુ હતી, કે ભાઈ લોકોને એ વસ્તુ માટેનું નોલેજ જ નથી કે બહાર જઈને અથવા તો બહાર આપણે યુનિટ એસ્ટાબ્લિશ કરીએ તો એ લોકોના સ્ટાન્ડર્ડ્સને કેવી રીતે મેન્ટેન કરવું, કે એ જગ્યાએ બિઝનેસને કેવી રીતે મેન્ટેન કરવો, અને ત્યાંથી ત્યાંથી આસપાસના કન્ટ્રીની અંદર કેવી રીતે જે છે એ માલને પહોંચાડવો કે કેવી રીતે ટ્રાન્સપોર્ટ કરવો, રાઈટ? સો એવી કોઈ વસ્તુ, એવું કોઈ સારું એવું નોલેજ નથી કે એમાં કોઈ એક્સપિરિયન્સડ ઇન્ડિવિજ્યુઅલ્સ આપણી પાસે નહોતા, બરાબર? બટ હવે શું છે, તો હવે જે કાંઈ પણ તમે આ જુઓ છો, બરાબર, નો હાવ, ટેકનોલોજીકલ નો હાવ, અને એ વસ્તુ જે છે કે જેને આપણે બ્રેઇન ડ્રેઇન્સ કહીએ છીએ, કે ભાઈ આપણા અહીંયાના ઇન્ટેલેક્ચ્યુઅલ્સ જે છે એ બીજા માર્કેટની અંદર જઈને બીજી કંપની માટે કોઈ બી ઇન્ટરનેશનલ ફોર્મ માટે કામ કરવા મળે, બરાબર? તો એ બી એક વસ્તુ આપણી કન્ટ્રીની અંદરથી થાય છે કે જેના લીધે જે કોઈ પણ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એ બહાર જતા રહે, કેમ કે સીધી વસ્તુ છે કે આપણી કંપની એને દેવાના પૈસા અફોર્ડ કરી શકતી નથી. શું કામ સુંદર પિચાઈ જે છે એ ગૂગલનો સીઈઓ બની ગયો અને ત્યાં ઇન્ફોસિસમાં કામ કરવા માટે અહીંયા ન રહ્યું? સીધી વસ્તુ છે કે એની એનો જે ડિસિઝન મેકિંગ પાવર છે, એની પાસે જે સ્કિલ છે, એ સ્કિલને આપવા માટે આપણી કંપનીઝ અફોર્ડ જ નથી કરી શકતી પૈસા. તો સીધી વસ્તુ છે, તમે એવા ઇન્ટેલેક્ચ્યુઅલ્સને કીપઅપ રાખવા માટે બી તમારે એક પોસ્ટ સુધી જવું પડશે, એક હાયર લેવલની પોસ્ટ સુધી જવું પડે, બરાબર? તો એક રીતે જોવા જાય તો પણ આપણે પાછા પડીએ છીએ કે આપણે એ વસ્તુને અફોર્ડ નથી કરી શકતા, ફાઇન? સી, નેક્સ્ટ આપેલું છે લિમિટેડ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઇન માર્કેટ રિસર્ચ. માર્કેટ રિસર્ચના પાર્ટમાં તો તમે જોવા જાઓ તો એક વસ્તુ તમને કહી દઉં કે 2018ની સાલમાં અપ્રોક્સિમેટલી 1,54,000 જેટલા યુનિટ્સ જે છે સિક યુનિટ થઈ ગયા, કે જે એઝ એન એન્ટરપ્રિન્યોરશિપ, એઝ એ એન્ટરપ્રિન્યોર સ્ટાર્ટ કરેલા હતા કોઈ લોકોએ. આ યુનિટ, આટલા બધા યુનિટ્સ જે છે માર્કેટની અંદર, નાના મોટા યુનિટ્સ જે છે બંધ થઈ જવાનું કારણ શું? આપણી પાસે માર્કેટ રિસર્ચ હોતું જ નથી. વી આર ઝીરો ઇન ધી માર્કેટ રિસર્ચ, આપણને ખબર જ નથી હોતી. હા, હોય, પણ આપણને એવું હોય છે કે આપણી પાસે જે વસ્તુ છે કે જે પેરામીટર્સ ઉપર આપણે વર્ક કરવા જઈએ છીએ ઇનફ છે, બરાબર? બટ આપણે એક લેવલ પછી જોવા જઈએ કે ભાઈ ઇન્ટરનેશનલ માર્કેટ માટે જોવા જઈએ તો એ વસ્તુ માટે બિલકુલ પણ એ કામ નથી કરતા હોતા, ફાઇન? સો એની અંદર જોવા જઈએ તો આટલા બધા યુનિટ્સ જે છે બંધ થઈ જવા પાછળનું રીઝન એ છે કે માર્કેટ રિસર્ચની પાર્ટમાં આપણે બહુ લિમિટેડ છીએ અને એ વસ્તુમાં આપણને કાંઈ પણ ખ્યાલ નથી હોતો. સો જ્યારે બી એ વસ્તુ ઇફેક્ટિવલી કરવામાં નથી આવતી ને, એટલે આ યુનિટ્સ બંધ થઈ જાય છે. શું કામ? કેમકે 1-2 વર્ષ પછી એ લોકો શું તો કે પોતાના દેવા પણ, એટલે કે પોતાની ડેટ પણ પે કરવા માટે એ લોકો એબલ નથી હોતા. સો ધે બીકમ ધ સિક યુનિટ ઓટોમેટિકલી, અને ઇન્સોલ્વન્સીના પાર્ટ રૂપે બંધ થઈ જાય સીધે સીધા, બરાબર? તો આટલા બધા યુનિટ્સ જે છે એ બંધ થઈ જવા પાછળનું કારણ બી છે. એક વસ્તુ તમને એ કીધી છે કે લિમિટેડ આરએમડી, બરાબર? મેં તમને પહેલાં પણ આની પહેલાં બી સમજાવેલું નહીં, અત્યારે બી સમજાવું છું કે આરએમડી અત્યારે જે લેવલ ઉપર કરવામાં આવે છે ને, કે જે કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ ફર્મ્સ પોતાની ફર્મની અંદર જે એક આખે આખો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, આરએમડી ડિપાર્ટમેન્ટ ક્રિએટ કરે છે ને, એવું પહેલાં ક્યારેય થતું જ નથી, બરાબર? કોઈ બી કંપની એ વસ્તુ ઉપર ક્યારેય ફોકસ નથી કરતી, અને એ લોકો ક્વોલિટીની અંદર તો ઇમ્પ્રુવમેન્ટ લાવતા ન લાવતા એ લોકો શું કરતા, કેવા કોમ્પિટિશનમાં ઇન્વોલ્વ થયેલા, તો કે ક્વોન્ટિટી વધારી દે, કાં તો પ્રાઇસ ઘટાડી દે, કાં પેકેજિંગ ચેન્જ કરી નાખે, કલરિંગ ચેન્જ કરી નાખે, બરાબર? તો આવા વસ્તુ ઉપર કરતા ક્વોલિટી મેન્ટેનન્સ જ્યારથી આવ્યું છે, બરાબર, ત્યારથી લોકો ઘણી બધી ફોર્મ્સ જે છે એ આરએમડી કરતી થઈ છે. અધરવાઇઝ આપણને ફાર્માસ્યુટિકલ સિવાય ક્યાંય આરએમડી જોવા મળતું જ નહીં, બરાબર? સો ધીસ ઇઝ ધી થિંગ. હવે તો દરેક પણ દરેક ફૂડ પ્રોડક્ટવાળી જેટલી બી કંપની છે, અધર દેન હેલ્થ, જેટલી બી પર્સનલ કેરવાળી, હેલ્થ કેરની જેટલી બી વસ્તુઓ છે, એ તમામ વસ્તુ, તમામ પ્રોડક્ટ બનાવતી કંપનીની અંદર પોતાનો એક સેપરેટ આરએમડી ડિપાર્ટમેન્ટ હોય છે, ફાઇન? સો ધીસ ઇઝ ધી થિંગ. એક વસ્તુ એ કહે છે કે આપણે આરએમડીની ટર્મ્સમાં લિમિટેડ છીએ, બટ આ વસ્તુ અત્યારે જોવા જઈએ તો નથી, ફાઇન? કરન્ટલી નથી, કેમ કે અત્યારે તો એ લોકો પ્રોસેસ આઉટસોર્સિંગના સ્વરૂપે આપણને જે છે એ એની પ્રોડક્ટનું, એને એના જે કાંઈ પણ દવાઓ, બરાબર, એની જે કાંઈ પણ મેડિસિન્સ જે છે એનું આરએમડી કરવા આપણને આપે છે,
राइट. सो धीस इज दी थिंग, अत्यारे आ वस्तु रही नहीं बराबर, अपने ए वस्तु में इम्प्रूव थी गए. सी नेक्स्ट फोर्थ पॉइंट तमने आपेलो छे कि इमर्जिंग बिजनेस ट्रेंड्स. इमर्जिंग बिजनेस ट्रेंड्स कया तो के इंटरनेशनल मार्केट नी अंदर, एनी अंदर सौथी पहलो इंट्रोडक्शन तमने गेट नो आपेलो छे, GATT एनो फुल फॉर्म तमारे लखो होय तो लखो, जनरली एक्सेप्टेड ट्रेड एंड टैरिफ्स बराबर, जनरली एक्सेप्टेड एग्रीमेंट फॉर ट्रेड एंड टैरिफ लखो होय तो तमारी बुक नी अंदर लखी लो, जनरली एक्सेप्टेड एग्रीमेंट्स फॉर ट्रेड एंड टैरिफ्स. જ્યારે પણ તમે આ WTOનું નામ સાંભળો એ પહેલાં ઇન્ટરનેશનલ લેવલે કોઈ બિઝનેસ એક્ટિવિટી મેન્ટેન કરવા માટેનું કોઈ ઓર્ગેનાઇઝેશન હતું તો એ હતું ગેટ બરાબર. તમને અહીંયા ગેટનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપેલું છે કે ભાઈ ઓર્ગેની અંદર ઇન 1986ની અંદર લાસ્ટ મીટ કરવામાં આવી કે જ્યાં ગેટના જેટલા બી પોલિસીસને જે કાંઈ બી વસ્તુ હતી એ બધી રિમૂવ કરી દીધી અને ફ્રોમ ધી 1995 WTO એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. હવે ગેટને શું કામ રિમૂવ કરી દીધી? પહેલી એક વસ્તુ કે ગેટની અંદર છે ને વોલ્યુમ ડરી અગ્રીમેન્ટ હતા કે જેમાં કોઈ કન્ટ્રી છે ને જોડાવા આવતી નહીં બરાબર એટલે કે જનરલી એક્સેપ્ટેડ એગ્રીમેન્ટ ફોર ટ્રેડ એન્ડ ટેરિફની અંદર કોઈ લોકો પોતાની રીતે આવતા નહીં અને કોઈના ઉપર કમ્પલ્સન કરી શકે એવી ગેટ પાસે ઓથોરિટી હતી નહીં બરાબર. તો આ લાસ્ટ મીટ ઉરુગ્વેની અંદર લાસ્ટ મીટ જે કરવામાં આવી એ પછીથી આખે આખું ગેટ છે જે રિમૂવ કરી દીધું અને WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવામાં આવ્યું. જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ તમને કહું છું કે અત્યારે કરન્ટલી 164 કન્ટ્રીઝ જે છે એ મેમ્બર કન્ટ્રીઝ છે WTOના અને 24 કન્ટ્રીઝ જે છે એ કંટ્રોલિંગ પાર્ટ તરીકે રોલ જે છે એનો કંટ્રોલિંગ પાર્ટ તરીકે છે, જેમાં ઇન્ડિયા પણ એક કંટ્રોલિંગ પાર્ટ તરીકે આવે છે બરાબર, કંટ્રોલિંગ રાખે છે જેટલા બી WTOના બીજા બધા મેમ્બર્સ છે એમાં બરાબર. કરન્ટલી તમારે કંઈ બી નોટ ડાઉન કરવું હોય જસ્ટ ફોર ધી સેક ઓફ યોર નોલેજ, 164 કન્ટ્રીઝ જે છે એ મેમ્બર કન્ટ્રીઝ છે અને સૌથી લાસ્ટમાં અફઘાનિસ્તાન જે છે એ જોડાયેલું છે, એટલે કે 164th કન્ટ્રી તરીકે ઇન ધ યર 2018. ફાઇન, જોઈએ આગળ શું કહે છે. તો કે ગેટનું કામકાજ શું હતું, તો કે ખાલી અને ખાલી ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે એને એક્સપાન્ડ કરવાનું બરાબર અને ગ્લોબલ ઇકોનોમીની અંદર ઇકોનોમિક પ્રોસ્પેરિટી ક્રિએટ કરવાનું એનું કામ હતું. બટ ગેટનું આ કામ જે છે એ ઇફેક્ટિવલી થતું નહીં, શું કામ, કારણ કે વોલન્ટરીલી તો કોઈ આવે નહીં અને કમ્પલ્સન ગેટ કરી શકે નહીં. બટ WTO પાસે બધી પ્રકારની ઓથોરિટી છે કમ્પલ્સન કરવાથી માંડી અને જોડાવા સુધીની બરાબર. નો ડાઉટ WTO કમ્પલ્સર નથી કરતું, એ લોકોના અમુક પેરામીટર્સ છે કે જેના બેસિસ પર જે પેરામીટર્સ તમે એક વખત કરો ને એક વખત પેરામીટર્સને ટચ કરો ને પછી જ તમે WTOના મેમ્બર બની શકો. રાઈટ, સો ધીસ ઇઝ ધી થિંગ. એટલે એ વસ્તુની અંદર તમને કહે છે. સી થર્ડ પોઈન્ટ જોઈએ તો ઓલ ધી મેમ્બર્સ ઓફ WTO હેવ સાઇન્ડ ઓન કોન્ટ્રેક્ટ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન એન્ડ ધેરફોર સિન્સ 1995 ધ મેમ્બર કન્ટ્રીઝ ઇમ્પ્લિમેન્ટ વેરિયસ મેસર્સ સચ એઝ રિડક્શન ઇન ધી ડ્યુટીઝ, રિમૂવલ ઓફ ક્વોન્ટિટેટિવ ઇમ્પોર્ટ કંટ્રોલ્સ, રિડક્શન ઇન ધી સબસિડીઝ, નેસેસરી ચેન્જીસ ઇન ધી પેટર્ન લોસ એટસેટ્રા બરાબર. આફ્ટર ધી એસ્ટાબ્લિશમેન્ટ ઓફ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ લોકોએ શું શું ચેન્જીસ કર્યા, તો કે સિમ્પલી ઇમ્પોર્ટ ડ્યુટીઝ જે છે એને જે છે એની ઉપર જેટલી પણ ઇમ્પોર્ટ ડ્યુટીઝ હતી એને થોડીક રિલેક્સ કરી નાખી. હવે ઇમ્પોર્ટ ડ્યુટી રિલેક્સ કરવાથી તમારા માઇન્ડની અંદર એવો ક્વેશ્ચન આવે કે ઇમ્પોર્ટ ડ્યુટી રિલેક્સ કરો છો તો કન્ટ્રીનું ઇમ્પોર્ટ વધે, બટ ઇટ ઇઝ નીડેડ. જ્યાં સુધી તમે ઇન્ટર કન્ટ્રી માટે બરાબર બીજા કન્ટ્રીઝ માટે ઇમ્પોર્ટ ડ્યુટીઝને ઓછી નહીં કરો તો તમારો માલ એક્સપોર્ટ થશે નહીં બરાબર. અને જ્યાં સુધી તમે, કેમ કે આ જરૂરી છે ઇમ્પોર્ટ કરવા માટે, યુ વિલ નીડ સમ રિલેક્સેશન બરાબર. તમારે અમુક રિલેક્સેશન તો બીજી કન્ટ્રીને આવવા દેવા માટે આપવા જ પડે, તો એના માટે કર્યું શું, તો કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર રિડક્શન કર્યું. અધર ધેન દેટ, રિમૂવલ ઓફ ક્વોન્ટિટેટિવ ઇમ્પોર્ટ કંટ્રોલ, જેટલા પણ ઇમ્પોર્ટના ટર્મ્સમાં કંટ્રોલ રાખેલા હતા, ભાઈ 125% ડ્યુટી, 200% ડ્યુટી, આ તમામ પ્રકારના ક્વોન્ટિટેટિવ જે કંટ્રોલ હતા એની અંદર રિલેક્સેશન આપી દીધું કે ભાઈ એટલી બધી નહીં પણ તમારે અમુક ડ્યુટીઝ પે કરવાની, ફાઈન, અમુક ટકા, અમુક પર્સન્ટેજ, અમુક માલ ઉપર, અમુક ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર થવા કે અમુક જગ્યાએથી વસ્તુ ઇમ્પોર્ટ કરવા માટે તમારે એટલી ડ્યુટીઝ જે છે એ તમારે પે કરવાની. સી નેક્સ્ટ તમે આપેલું છે રિડક્શન ઇન ધી સબસિડીઝ એન્ડ નેસેસરી ચેન્જીસ ઇન ધી પેટન્ટ લોસ બરાબર. આટલી હાઈની સબસિડીઝ માર્કેટની અંદર નાખવાથી થાય શું,
તો કે બધાય છે ને મન ફાવે ને એમ પ્રાઇવેટ બિઝનેસીસ પોતાની રીતે કામ કરવાનું, તો થોડુંક એ વસ્તુ ઉપર પણ કંટ્રોલ લેશન લાઈમાં કે ભાઈ સબસિડી આટલી બધી ના આપો. જરૂરિયાત છે ભાઈ એન્સિલિયરી ઇન્ડસ્ટ્રીઝ છે, આર્ટિસન્સ લોકોને આપો છો કે પછી સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને એમએસએમઈસને આપો છો, દેટ ઇઝ કમ્પ્લીટલી ઓકે. બટ આટલા મોટા મોટા બિઝનેસ ઓર્ગેનાઇઝેશન માટે આ વસ્તુની કોઈ જરૂરિયાત જ નથી. ભાઈ સર બધું રિમૂવ કરી દીધું, પેટન્ટ લોસની અને ચેન્જીસ કયા કે ભાઈ વાંધો નહીં, તમે ફ્રેન્ચાઇઝીસ જે છે એ લઈ શકો છો બીજી કન્ટ્રીની, બરાબર. તો ફ્રેન્ચાઇઝીસ લેવા માટે તમે એ વસ્તુને કરી શકો અને એ લોસ જે છે એ તમારે રિલેક્સ કરી દીધા કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમે લ્યો ફ્રેન્ચાઇઝીની યુનિટ એસ્ટાબ્લિશ કરો, બરાબર. એ તમામ વસ્તુઓ કરી શકો છો. સી લાસ્ટમાં તમને આવ્યું છે, ઇટ ઇઝ ટ્રુ દેટ ઇન્સ્પાઇટ ઓફ ચેન્જ્ડ ટ્રેન્ડ્સ ઇન ફોરેન ટ્રેડ, ધ પાવરફુલ પાર્ટનર્સ લાઇક ધ યુએસએ એન્ડ અધર કન્ટ્રીઝ આર નોટ ઇઝીલી વિલિંગ ટુ હેલ્પ. સી તમે જે છે એ આપણે ડિસ્કસ કરતા હતા કે ભાઈ ઇમર્જિંગ બિઝનેસ ટ્રેન્ડ્સની અંદર આપણે ડબલ્યુટીઓનું એસ્ટાબ્લિશમેન્ટ જે છે એ કરેલું છે. સી ડબલ્યુટીઓના એસ્ટાબ્લિશમેન્ટ પછી એક વસ્તુ સામે એ પણ આવી કે ભાઈ ડેવલપ્ડ કન્ટ્રીઝ જે છે એ ક્યારેય બી ડેવલપિંગ કન્ટ્રીઝને એટલો સપોર્ટ કરવા માટે રેડી નથી, બરાબર. આપણને એવું લાગતું હતું કે ભાઈ ડબલ્યુટીઓની અંદર બધા મેમ્બર કન્ટ્રીઝ જે છે એ એકબીજાને સપોર્ટ કરવા અથવા તો ટ્રેડ ટર્મ્સની અંદર જે છે એ લોકો રિલેક્સેશન આપવા માટે રેડી હશે, બટ એવું થયું નહીં. તો શું કહ્યું હતું કે જેટલા બી ડેવલપિંગ કન્ટ્રીઝ હતા, બરાબર, એ લોકોએ જે છે એ યુનિયન જે છે અને ટુ ટાઈપ્સ ઓફ ઓર્ગેનાઇઝેશન જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કર્યું કે જેથી કરીને એ લોકો આવા ડેવલપ્ડ કન્ટ્રીઝ ઉપર અમુક રિસ્ટ્રિક્શન્સ મૂકી શકે. ફાઈન, સી નીચે તમને એક લાઈન જે આપણે પ્રીવિયસલી સ્ટડી કરી કે ધ પાવરફુલ પાર્ટનર્સ લાઇક ધી યુએસએ એન્ડ અધર કન્ટ્રીઝ આર નોટ ઇઝીલી વિલિંગ ટુ હેલ્પ ધી ડેવલપિંગ કન્ટ્રીઝ, બરાબર. કોઈ પણ જેટલા બી ડેવલપ્ડ કન્ટ્રીઝ હતા એ લોકો ઇઝીલી હેલ્પ કરવા માટે રેડી નહોતા થતા. એટલે આપણને શું પ્રોબ્લેમ થયો તો કે આપણે એક્સ્ટ્રા ડ્યુટી, એક તો આપણે ડેવલપિંગ કન્ટ્રીઝ છીએ, એ લોકોની જેમ ડેવલપ્ડ છીએ, બરાબર. તો બી એ લોકો રેવન્યુ જનરેટ કરવા શું કરતા તો કે આપણા ઉપર ઇમ્પોર્ટ ડ્યુટીઝ નાખે કે ભાઈ આપણે એની કન્ટ્રીઝમાંથી કોઈ વસ્તુ કે કોઈ રિસોર્સિસની જરૂરિયાત છે તો એ લોકો વધારે ડ્યુટીઝ લે. અને પાછું કરીએ કેવી રીતે તો કે આપણે એક્સપોર્ટ કરવું છે તો ભાઈ એને આપણે જે છે રિલેક્સેશન આપવાનું, તો આપણને આ દરેક વસ્તુની અંદર નુકસાની જતી હતી. હવે આ વસ્તુ રિમૂવ કરવા માટે એ લોકોએ બે ઓર્ગેનાઇઝેશન જે છે એની એસ્ટાબ્લિશમેન્ટ કર્યું. કયા કયા? તો કે સિમ્પલી જો જ્યારે બી ઇન્ડસ્ટ્રીને આવી નીડ થઈ તો બે ઓર્ગેનાઇઝેશન આવ્યા. કયા? તો કે ટ્રીપ અને ટ્રીમ. ટ્રીપનું કામ શું? તો કે ટ્રેડ રિલેટેડ, એનું નામ શું છે ફૂલ ફોર્મ? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. એન્ડ ટ્રીમનું શું? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. આ બંને ઓર્ગેનાઇઝેશન જે છે એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું આવ્યું. તો પર્પઝ શું હતું આ બંને ઓર્ગેનાઇઝેશનના એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું? તો કે સિમ્પલી માર્કેટની અંદર જ્યારે પણ આવી કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ જે કાંઈ બી પ્રોપર્ટી છે કે જેના રાઇટ્સ જે છે ની જરૂરિયાત હોય તો એ રાઇટ્સ ઉપર, આપણા રાઇટ્સ ઉપર એ લોકો હક ના જમાવવા માંડે. અને બીજું એક વસ્તુ કે આપણા રાઇટ્સ જે છે આપણી વસ્તુ માટેના, આપણે ટ્રેડમાર્ક છે કાંઈ પણ વસ્તુ ક્રિએટ કરેલી છે તો એના ઉપર એ લોકો જે છે એ વધારે પડતી કોઈ ડ્યુટીઝ કે કાંઈ નાખી ના શકે અને આપણે એ લોકોને કંટ્રોલ કરી શકીએ ડ્યુટી નાખવા માટે. તો એ બેની અંદર. અને બીજું છે ટ્રીમ, ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. તો કેવી રીતે? તો કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝરની અંદર એ લોકો જો ફોરેન ઇન્વેસ્ટર તરીકે આપણા કન્ટ્રીઝની અંદર આવે છે તો ડેફિનેટલી દે હેવ ટુ ફોલો ધી રૂલ્સ ઓફ આર કન્ટ્રી. એ લોકો પોતાના ટર્મ્સ ઉપર કાંઈ આપણી કન્ટ્રીની અંદર ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે. ફાઇન, સો ઇફ દે વોન્ટ ટુ ઇન્વેસ્ટ ધેર મની ઇન આર બિઝનેસ યુનિટ, કે આપણા કોઈ બિઝનેસ યુનિટની અંદર એ લોકોએ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, એ લોકો શું? તો કે ભાઈ આપણા રૂલ્સ રેગ્યુલેશન અકોર્ડિંગ, આપણા રાઇટ્સ અકોર્ડિંગ, આપણી લીગલ સિસ્ટમ અકોર્ડિંગ એ લોકોને ચાલવાનું રહેશે અને ન્યાયના રેગ્યુલેશન માર્કેટનું કાંઈ ચાલે નહીં. એ લોકો ફોરેન ઇન્વેસ્ટર તરીકે એફઆઈએસ તરીકે અહીંયા આવે છે ને, સ્ટીલ દે હેવ ટુ ફોલો ધી રૂલ્સ ઓફ સેબી, એટલે કે આપણું સિક્યોરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના રૂલ્સ જ એ લોકોએ ફોલો કરવાના રહેશે. બીજા કોઈ પણ રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે એના કન્ટ્રીઝના ચાલે નહીં, બરાબર. અને જ્યારે આવી કોઈ સિચ્યુએશન આવે કે ડિસ્પ્યુટ્સ થાય તો પછી એની કન્ટ્રીએ ત્યાંથી હાથ ધોઈ નાખે કે ભાઈ અમે તમને નહોતું કીધું એ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું. ફાઈન, સો તમારે જે કાંઈ બી રૂલ્સ રેગ્યુલેશન્સ છે એના ફોલો કરવાના. ફાઈન, સી આખે આખું આપણું અહીંયા આખું સેકન્ડ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ થાય છે. આખે આખા ચેપ્ટરની અંદર આપણે શું વસ્તુ ડિસ્કસ કરી એનું તમને એક સાર આપી દઉં છું, બરાબર, એક ક્રક્સ આપી દઉં છું કે કઈ કઈ વસ્તુ ડિસ્કસ કરી. તો કે ફર્સ્ટ તમે ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ જોયેલો છે કે ભાઈ આટલી આટલી ગ્લોબલ એન્વાયરમેન્ટની અંદર વસ્તુ જે છે એ હોય છે. અધર દેન તમે બર્ડ આઈ વ્યૂ જોયો કે ભાઈ ગ્લોબલ એન્વાયરમેન્ટ
પછી બિઝનેસ એક્ટિવિટી કેવી ડેવલપિંગ કન્ટ્રીઝમાં ચાલે છે, ઇન્ડિયાની અંદર કેવી ચાલે છે, અને એટ લાસ્ટ કે માર્કેટમાં ઇમર્જિંગ ટ્રેન્ડ્સ કેવા ચાલે છે, કેવું કેવી વર્કિંગ પેટર્ન છે, કેવી રીતે એ લોકો આપણી ઉપર ડ્યુટીઝ નાખે છે, આપણે એને રેગ્યુલેટ કરી શકીએ છીએ. ફાઇન, સો ધીસ ઇઝ ધી ઓલ થિંગ જેમાં આપણે ગ્લોબલની અંદર પાંચ પેરામીટર, ગ્લોબલ માર્કેટમાં પાંચ પેરામીટર ભણ્યા છે, ગ્લોબલાઇઝેશન, કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર્સ, એઝ વેલ એઝ ઇન્ક્લુઝન એન્ડ કોઓર્ડિનેશન, જોઈન્ટ વેન્ચર્સ એન્ડ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ. અધર દેન દેટ, બિઝનેસ એક્ટિવિટીઝ જોઈન્ટ ડેવલપિંગ કન્ટ્રીઝની એન્ડ દેટ ધેન આપણી કન્ટ્રીની, એટલે તો જ આપણને ખ્યાલ પડે ને કે આપણે ગ્લોબલ માર્કેટની અંદર ક્યાં ઊભા રહીએ છીએ. બરાબર, સો ધીસ ઇઝ ધી થિંગ. અને લાસ્ટમાં ઇમર્જિંગ બિઝનેસ ટ્રેન્ડ્સ. સી, નેક્સ્ટ સેશન જે છે એની અંદર હું તમને જેટલા પણ આપણા ઇન્ડિકેટર્સ જે છે એ સ્ટાર્ટ કરું છું, જેનો ફર્સ્ટ પાર્ટ જે છે એ નેશનલ ઇન્કમ છે. બરાબર, નેશનલ ઇન્કમ, ધેન વી વિલ મૂવ ટુ ધી અનએમ્પ્લોયમેન્ટ, ધેન વી વિલ મૂવ ટુ ધી સેવિંગ્સ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. ફાઇન, દરેક વસ્તુની અંદર તમારે જે છે એ કરંટ ડેટા અને પ્રીવિયસ ડેટા બધો લખવાનો રહેશે. બરાબર, જ્યારે બી એ વસ્તુ આવશે તમને ડિસ્કસ કરાવડાવીશ. ફાઇન, સો નેક્સ્ટ વી વિલ ડિસ્કસ નેશનલ ઇન્કમ ઇન ધી નેક્સ્ટ સેશન. થેન્ક યુ સો મચ.